અને ખબર ડાયરો મને પાલિયા તરીકે વિશેષ કહી હગે એનો મારી ઉપર હક છે કે કારણ કે મારા વડવા કવિ પાલરૂપા પાલિયાને જ્યારે એજન્સી સરકારની વોરંટ હતી અને એ વખતે જ્યાં જ્યાં પાલરૂપા જતા કારણ કે એજન્સી સરકારે ફરમાય ન જ એવું કર્યું હતું કે જે કોઈ પ્રસંગ એવો બન્યો હતો કે એબલ પટગીર ગામ ભાંગતા અને પાલરૂપા દુહો લખતા એજન્સી સરકારને ખબર પડી કે આબા આમાં હકીકત શું છે એટલે કોઈ ઈર્ષાખોર માણસો એ એજન્સી સરકાર અને એ વખતે ચુનીલાલ ફરદાનને એમ કીધું કે પાલુભા પાલિયા નામનો ગઢવી છે એ આશ્રયો દેશે ને દુહો લખે છે ને એબલ પટગીર ગામ ભાંગે છે એટલે બે ગુનાહિત છે ખાલી યાદી કરાવું છું પ્રસંગ બહુ મોટો છે હું યાદી કરાવું છું અને એમાં એ વખતે ચોટીલાલ ચુનીલાલ ફોલદાર અને એજન્સી સરકારનું ફરમાન નીકળ્યું કોઈ પણ ચારણ પાલરૂ પાલિયાને કોઈ પણ આશ્રયો દેશે એનો તમામ ગિરાહ જપ્ત કરવામાં આવશે અને પાઘડીબંધ પુરુષને કાળા પાણાની સજા થશે એટલે જ્યાં પાલરૂપા જાતા ત્યાં એમ કહેતા કે પાલરૂપા પાંચ પછી રૂપિયા જોતે ભાઈ સાહેબ લઈ જાઓ પણ હું તમને આશીરો નહીં આપી હા ચુનીલાલ ફોલદાર એજન્સી સરકાર જેને સૂરજ મધ્યાંતરે તપતો તો એ વખતે એક પછી બીજે ગામ તો ત્રીજે ગામ રાતે રાતે ઘોડો વહેતો કરે ને એમ કે મામા મને આશીરો દો મારી પાસે એજન્સી સરકારનો ફરમાન છે વોરંટ છે અને ઘણા ડાયરા એમ કીધું પાલુભા તમે જો પાંચ પછી રૂપિયા લઈ જાઓ પણ ભાઈ સાહેબ આશરો ન દે અમારો ગ્રાહ જપ્ત થશે અને આદમીને કાળા પાણીની સજા થશે તેથી લાખાવાડ રાતે આવી અને વીરામામાં ખવડને જ્યારે પાલુભાઈ વાત કરેલી કે વીરામામા આમ છે હવે શું કરું તેથી લાખાવાડ વાળા વીરામામા ખવડે એમ કીધું હતું પાલુભા મારા પાંચ દીકરા અને હું વીરો ખબર જ્યાં સુધી માથા માથે માથું છે ત્યાં સુરત દાદાનું નામ લઈ અને લાખાવાડમાં હિલોળા કરો ભગવતી કાંઈ વાંધો નહીં આવવા દે અને આય રોકાવ જ્યાં સુધી મારા પાંચ દીકરા અને હું વીરોભાઈ ખબર જેવું છું ત્યાં સુધી પાલુભા મોજ કરો જાઓ સુરત નારાયણનું નામ લઈ અને આમાં એક બે દિનની વાત નહીં આ 70 વર્ષ સુધી આલ્યો છે રાતે જાય દિવસે નીકળાય નહીં અને એમાં પાલુભા રાતે ગયા પાળિયાદ આવેલા પાળિયાદ એ વખતે ઉનડ બાપુ ગાદી માથે એને એક દુવો બે દુવો એમ 20 દુવા પાલુભા પાળિયાએ બોલ્યા છે ત્યારે ઉનડ બાપુ એ એમ કીધું પાલુભા માગો મને મોજ આવે છે કે બના બાપ માગવું નથી અને હું માગતો નથી હું ફરજીયો છું ત્રીજી વખત કીધું પાલુભા માગો પાળિયાદના ઠાકરને મોજ આવી છે એ ત્રીજી વખત જ્યારે એમ કીધું પાળિયાદના ઠાકરને મોજ આવી છે તેથી પાલુભા એવું માગ્યું હતું કે હું કોઈ ભાળે નહીં ઘણા એમ કહેતા કે પાલુભા નફેડનો વેપાર હતો એવું કઈ હતું નહીં પણ પાલુભાઈ એવું એટલા માટે માગ્યું હતું કે જો હું પકડાશ લાખાવાડ વિરામમાં ખવડની ડેલીએ થઈ તો વિરામમાં ખવડનો તમામ ગ્રહ જપ્ત થાય અને પાઘડીબંધ પુરુષને કાળા પાણીની સજા મારા હાટું થાય તો કાલ જગતમાં હું બાને ચડી જાય કે આ ઘર અને આનો ગ્રહ એક ચારણ હાટું થઈને ખવાણો એટલે પાળિયાદના ઠાકર પાસે પાલરૂભાઈએ એવું માન્યું માગ્યું હતું કે હું કોઈ ભાળે નહીં એમ કે મને કોઈ ભાળે નહીં તો હું પકડાવ નહીં અને પકડાવ નહીં તો વિરામમાં ખવડનો ગ્રહ અકબંધ રહી જાય એટલે માગ્યો હતો અને પાલરૂભાઈએ દુહો પણ કીધો છે કે ભીહું દેતા ભૂપતિ અને જમીયું દેતા જે ઈ નર ગયા નાકા રે એની વાટો નો રે વિરડા સમંદર મે વેળું ચડે ઓ તો 15 દિયે પ્રજરાણ પણ મોદ દેતા મકવાણ તળ વાર ન લાગે વિરડા સમંદર મે વેળું ચડે ઓ તો 15 દિયે પ્રજરાણ એવા 21 દુહા માં અમર કીધા હોય એ વિરામમાં ખબર એ પાલુભાને 70 વર્ષ સુધી હાંચવેલા આશરો દીધેલો અને 70 વર્ષ સુધી એ હાંચવી અને એનો જ્યારે વોરંટ રદ કરાયું ત્યારે ચુનીલાલ ફોલદારે એટલું કીધું હતું કે વીરાભાઈ એ તો બધું ઠીક વોરંટ રદ કરાવીને બધું કરાવું પણ પાલરૂ પાલિયા કોણ છે એ તો કયો પોતાની ડેલીમાં બહાર કીધું હતું કે આ બેઠા એ પાલરૂ પાલિયા છે કેમ કે હા પાલરૂ પાલિયા
જેણે 17-17 વર્ષ વિરામમાં ખવડે જેને હાંચવા છે, એટલે ખવડાયરો મને કહે હા કે આમ આવવું પડશે, કારણ કે મારા વડવા વખતે પરિવાર આરે સંબંધ છે અને એવા મર્દો પુરુષોની યાદી રહી છે ભલામાં. પછી દાતારી હોય તો ભલે, ભક્તિ હોય તો ભલે, અને સુરવીરતા હોય તો ભલે, પણ એની કાંઈક યાદી રહી છે